प्रकार छे निबंध, बराबर। निबंध छे, हवे आजकल मोबाइल, इंटरनेट, व्हाट्सएप, ब्लॉग आ बधा नुं चलन एटलुं बधुं वधी गयुं छे के आपणे पत्र लेखन भूली गया छे, बराबर। पहेलाना समयमां कोई पण समाचारनी ले देवण माटे पत्र व्यवहार जरूरी हतो, जे आ व्हाट्सएप थ्रू थई जाय छे, बराबर। तो आपणो आजनो जे पाठ छे ए लेखके एना પિતાને पत्र स्वरूपे લખેલો છે, નિબંધ છે, બરાબર છે। પણ ગદ્યની જે તરેહ હોય, ભાત હોય, એનાથી થોડાક અલગ છે, એને લેખકે આ પત્ર લખ્યો છે નિબંધના સ્વરૂપમાં, બરાબર। એટલે જ્યારે આપણને પૂછાય કે ડામવનો અને ડેસ્ટેસ એના પાઠનું સ્વરૂપ છે કેવું છે, તો નિબંધ તો છે જ, બરાબર છે। નિબંધ આવશે, પણ કઈ રીતે લખેલો છે, તો કે પત્ર સ્વરૂપે લખેલો છે, બરાબર। એટલે पत्र ए मुक्त मने थती अभिव्यक्ति नो एक कारण के आपणा मन में जे कई भाव रहेलो छे ए पत्र में आपणे ठालवी सकता, जे भाव आजकालना माणसोमां जोवा मळतो नथी। तो अहींया आपणे पत्र स्वरूपे मूकेलो पाठ छे ए कंईक अलग ज मजा करावे छे, बराबर। लेखक छे ई एना पिताने लखे छे के पोते ज्यारे डांग गया था तो त्यानु जे सौंदर्य छे, त्याना जंगलो छे, त्यानी नदी छे, एनु जे सौंदर्य छे एनु वर्णन करेलु छे। जोईए हवे धीमे धीमे पाठ, पहेला सर्जकनो परिचय जोईए छे, पहेलो पेरेग्राफ, बराबर। अने टेक्स्ट बुक साथे खुली राखो छो, आपणे साथे पढता जईए छे, એટલે જ્યાં લાગે ત્યાં નોટ ડાઉન કરતા જાઓ। મહેન્દ્રસિંહ તકસી પરમાર એનું પૂરું નામ છે, નું બદલ સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે, પૂરું નામ અંડરલાઈન કરી નાખજો। તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે, તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે। રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પણ એણે પ્રગટ કરેલો છે, આપણું સંકલન પણ એ જ છે, રખડુનો દર્શાવેલો છે। અને એ જ નિબંધ સંગ્રહમાંથી આપણો આજનો જે નિબંધ છે ડાંગવાનો એ લીધેલો છે। હવે પાઠને સમજતા જઈએ છીએ। પ્રિય બાપુજી, મેં કીધું એમ કે પાઠ છે પત્ર સ્વરૂપે લખેલો છે, લેખક પોતાના પિતાને જાણ કરી શકે ત્યાં શું જોઈને આવ્યા છે અને કેવો અનુભવ લઈને આવ્યા છે। પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો, ધારતો હતો એટલે ઈચ્છતો હતો કે પત્ર લખું અને ત્યાંનું જે સૌંદર્ય છે તમને કહું, અને પહેલા જ્યારે આહવા અને અંકલેશ્વર ગયા હતા ત્યારે, પણ ત્યારે પત્ર લખી શકતા નથી, એ પછી ફરી એકવાર જોઈ આવ્યો, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું, એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું, સ્મૃત એટલે કે યાદ। ફરી પાછા એકવાર અંકલેશ્વર જઈ આવે છે પણ પત્ર લખવાનો ટાઈમ એને રહેતો નથી, પણ હવે એને ત્યાં જઈને આ વખતે ગયા અને ત્યાં જઈને એને જે અનુભવ મળ્યા એ અનુભવ અત્યારના અને આગળ જ્યારે જઈ આવ્યા હતા ત્યારની યાદ તાજી કરી અને બધું પત્ર સ્વરૂપે લખે છે। આહવા જતા પહેલા ત્રણ દિવસ અંકલેશ્વર રોકાયા, અંકલેશ્વર મને પ્રિય છે, જો પૂછાય છે લેખકને શું પ્રિય છે તો અંકલેશ્વર એને પ્રિય છે। મિત્રો મજાકમાં જેને ગંગેશ્વર કહે છે, લેખકના મિત્રો અંકલેશ્વરને શું કહે છે, એવો એક એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે, તો ગંગેશ્વર, ગંગેશ્વર એટલા માટે કેમ કે અંકલેશ્વરમાં કારખાના જાજા છે, કારખાનાના ધુમાડાના હિસાબે ત્યાંનું વાતાવરણ છે ખરાબ રહે છે, એટલા માટે એના મિત્રો મજાકમાં એને ગંગેશ્વર કહે છે। એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક, મારું પ્રિય સ્થળ છે, પણ લેખકને અંકલેશ્વર ગમે છે ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યના કારણે, અહો વૈચિત્ર, કેટલી વિચિત્રતા છે, એમ કહે છે કે એના મિત્રોને ગંગેશ્વર લાગે છે જ્યારે એ જ સ્થળ લેખકને પ્રિય છે, એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો છે, ઘર જેવું લાગે છે, એમ કહે છે ત્યાંના કારખાનાની જે દુર્ગંધ છે એને ઘર જેવી લાગે છે, પણ
સાચું કહું તો અહીંના ભરૂચી નાકા થી બોરબાઠા થઈને આગળ જતા સ્થળનું નામ છે, અન્ડરલાઈન કરી નાખજો, ભરૂચી નાકા થી બોરબાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી, ભેખડવતી એટલે ભેખડવાળી, ભેખડ એટલે કે પથ્થરવાળી, નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. કીધું ને કે એને કઈ ક્યાં સૌંદર્ય ગમે, શું તો કે નર્મદા ત્યાંથી નીકળે છે અને જે પથ્થરો વાળી નર્મદા, મતલબ પથ્થર ને ક્રોસ કરીને નર્મદા નીકળે છે, એટલા માટે એને અંકલેશ્વર વધારે ગમે છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂટી છે. ઉચ્ચાસને એટલે ઉચ્ચ આસન, ઉચ્ચ જગ્યાએ પર્વતના ટેકરા ઉપર છે ત્યાં બેસી અને સૂર્યાસ્તની મજા લીધી છે, એમ કે સૂર્ય અસ્ત થાય છે એ પણ જોયું છે. અસ્તાચળે પહોંચેલા, અસ્તાચળ એટલે શું, તો કે પૃથ્વીની સપાટી પાછળ સૂર્ય આથમતો હોય એ કાલ્પનિક એક પર્વત, બરાબર, કે જેની પાછળ સૂર્ય આથમે છે એ એક કાલ્પનિક પર્વત એને અસ્તાચળ કહેવાય છે. પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળોથી, ક્ષિતિજ એટલે શું, તો કે જેવ લાગે કે ધરતી અને આકાશ છે એના છેડા ભેગા થાય છે કાલ્પનિક રેખા, એને ક્ષિતિજ કહેવાય. નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપ્યું, સૂર્યનો જે પ્રકાશ પડે છે એ પ્રકાશ ત્યાંથી લઈ અને જ્યાં લેખક બેઠા છે નર્મદા કિનારે ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ એવો પડે છે કે જાણે રસ્તામાં કોઈ લાલ ઝાઝરમું પાથરેલી હોય. આ રાજમાર્ગે ટપટપ કરતા દોડીને એમ અમને મળવા જઈએ, એમને મળવા જઈએ ત્યાં તો એ ગાયબ થઈ જાય છે, બરાબર, શું, તો કે લાલ ઝાઝરમું, જાણે કે એવું લાગે છે કે રાજમાર્ગ છે અને દોડીને એ માર્ગ ઉપર ચાલવા જઈએ ત્યાં તો એ અદ્રશ્ય થઈ જાય છે. નર્મદાએ મને હર હંમેશ જંકૃત કર્યો છે, લેખક બોલે જંકૃત એટલે તૃપ્ત કર્યા છે, ત્યાં જઈને મેં સંતોષ કર્યો છે એમ કહે છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે, તાણી જાય છે મતલબ કે એના તરફ ખેંચી જાય છે, એટલું આકર્ષણ એને નદી તરફ રહે છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામા પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું હશે, જ્યારે ભરતી હોય ત્યારે પાણી વધારાના હિસાબે નદી એનું વહેણ બદલી નાખે છે એમ કે છે. જાઓ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર, અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળો, ક્યારે કે છે, તો કે જ્યારે નર્મદાએ જાય છે ત્યારે ત્યાં બેઠા બેઠા જ નર્મદાના કિનારે આવેલા જે સ્થળો છે એ સ્થળોએ જઈ આવે છે, કે ત્યાં એની યાદ તાજી કરી લે છે. અમરકંટક છે, પછી જબલપુર છે, નારેશ્વર છે, કબીરવડ છે, દરેક જગ્યાએ. તો આમ ડાબી તરફ પ્રવાસ સાથે બહુ તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો કે લેખક ત્યાં બેસીને જ કાલ્પનિક વિચાર કરે છે કે જો જમણી બાજુ જાઓ તો જબલપુર, નાગેશ્વર અને અમરકંટક જેવા સ્થળોએ પહોંચી જાઓ, અને જો ડાબી બાજુ વળું તો સમુદ્ર છે, એ સમુદ્રના ભેગો ભળી અને ક્યાંનો ક્યાંય નીકળી જાઓ એ કલ્પના કરે છે કે હું જો નદી સાથે જાઉં તો ક્યાં પહોંચું એમ. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. કબીરવડ બહુ જૂનો વડ છે, બરાબર, ત્યાં બેસીએ એના થડ પાસે તો કબીરજીનો અનુભવ થાય છે અને કેટલાય તપસ્વીઓ ત્યાં બેસીને તપ કરી ગયા છે એ તપનો પણ અનુભવ થાય છે એમ કે છે. નાહીએ ત્યારે આખી નર્મદા આપી હોય, જ્યારે નર્મદામાં સ્નાન કરીએ છીએ ત્યારે જાણે નર્મદા આપી જ છે એવો ભાવ ઉત્પન્ન થાય છે. કાલાંતરો, કાલાંતર એટલે કે લાંબા અંતર પછી ની સૃષ્ટિમાં આપણે નાહી રહી, બહુ લાંબા સમય સુધી આપણે એ જ જગ્યાએ એ જ ભાવથી નદીમાં સ્નાન કરતા રહીએ એવું લાગે છે. એક અંજલી ભરી, અંજલી એટલે ખોબો, નર્મદાનું પાણી જ્યારે ખોબામાં લીએ છે ત્યારે શું અનુભવે છે, તો કે હાથમાં જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉભરતું આવે, સન્નિધિ એટલે કે સામે. જ્યારે નર્મદાના પાણીને અંજલી સ્વરૂપે ખોબામાં ભરે છે ત્યારે ભૂતકાળના કેટલાય એવા પ્રસંગો, કયા પ્રસંગો, તો કે જ્યારે જ્યારે નર્મદા નદી આવ્યા છે, અંકલેશ્વર આવ્યા છે ત્યારે એ તમામ પ્રસંગો છે અત્યારે વર્તમાનમાં એક સામે આવી જાય છે. ભૂખ દર્શ બધું
भूली जवाय कवि राजेंद्र शुक्लनी पंक्ति अहीं ध्यान आव्या विना न रहे कई छे तो के मुट्ठी चना के धाणी झरणा नु मीठू पाणी घेगुरनी घटामां आठे प्रहर उजाणी प्रहर एटले 3 कलाकनो एक समय दिवस दरमियान नी 24 कलाक बराबर शुं कहे छे के उजाणी माटे शुं जरूरी छे तो के मुट्ठी चना अने धाणी अने नदी नु मीठू पाणी बराबर बस आटलू होय तो 24 कलाक आपणुं मन आनंद में ज रहे पण एना माटे नदी किनारो होवो जरूरी छे लो हवे आवानी वात करो અંકલેશ્વરની જે નર્મદા નદી છે એની વાત અહીંયા લેખક પૂરી કરે છે અને હવે આહવાની વાત શરૂ કરે છે ત્યાંના જે ખીણ છે ખીણમાં જે આગિયાઓ આવે છે તો એનાથી જે સૌંદર્ય ઉત્પન્ન થાય છે એની વાત કરે છે પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ લેખક શું કહે છે કે જ્યારે પહેલી વાર જાઉં છું તો એનું સૌંદર્ય જોઈ અને મોહાઈ જાય છે વન સંપદાનું આટલું આદિમ અને મનોહર આદિમ એટલે કે પ્રારંભ વન સંપદા એટલે આટલું સરસ સ્વરૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું મનના જે ભાવ હતા સુખ હોય દુઃખ હોય જે કઈ ભાવ છે બધા ભૂલી જાય છે અને એ જંગલમય થઈ જાય છે આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે સનસેટ પોઈન્ટ એટલે જ્યાં સૂર્ય આંખને છે સ્થળ એની બાજુમાં તેના એક મિત્ર છે મિત્રનું નામ છે જગદીશભાઈ એનું ઘર ત્યાં આવેલું છે સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા શકે એ રંગભૂમિ ક્યાંથી જોવે છે તો સનસેટ પોઈન્ટ છે ત્યાંથી ઉપરથી જોવે છે રંગભૂમિ એટલા માટે કીધું છે કે જ્યારે નાટકો ભજવાય છે તો એ નાટકો ઉપર ભજવાતા જે પાત્રો છે એ રંગબેરંગી હોય છે પોતાના અલગ અલગ ભાવો રજૂ કરતા હોય છે સનસેટ પોઈન્ટથી નીચે જ્યારે જોવે છે તો એ રંગભૂમિ એટલા માટે લાગે છે કે ત્યાંના જે સૌંદર્ય છે પ્રાકૃતિક સૌંદર્ય એ કોઈ નાટક ભજવતા કલાકાર જેવા લાગે છે એની રંગરમણા અદ્ભુત રંગરમણા એટલે રંગોની રમણીયતા ફૂલ હોય તો એના કલર અલગ ધરતી ઉપર ઘાસ ઉગેલું છે એના કલર અલગ બરાબર આ બધી રંગોની સુંદરતા છે એમ કે છે નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમણા પત્તાના હોય તેવા ઘર ઘર કેવા છે તો કે રતુમણા વતાસ પડતા માનવ વસવાટ ત્યાં છે એની સાક્ષી પૂરે છે એવા ઘર દેખાય છે ઉપરથી પર્વત ઉપરથી એ ઘર સુધી દોડી જતી સરપીલી ભૂખરી કેડીઓ સરપીલી એટલે કે સર્પા આકારની ભૂખરી કેડીઓ એટલે કે પગથી ચાલીને જવાય એવો રસ ખીણમાંથી છે એક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલી ઘાસની પોત પોતાની લીલપ શું કીધું છે વાક્ય પહેલેથી વાંચે પાછું ખીણમાંથી છે એક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની લીલપ સૂર્યનો પ્રકાશ એટલો જ પડે છે અને સામે ધરતી ઉપર જે ઘાસ લીધું છે એ ઘાસની લીલપ બે હરીફાઈમાં ઉતરે છે સૂર્યનો પ્રકાશ એ વધારે ચમકદાર છે કે પૃથ્વી ઉપર જે ઘાસ ઉગેલું છે એ ઘાસની ચમક વધારે છે બે અંદરો અંદર જાણે કે હરીફાઈ કરતા હોય એવું લાગે છે છાંક એનો એવો છાંક એટલે નસો કે સૂર્યપ્રકાશને આંટી મારે કેનો નસો કે છે તો કે પૃથ્વી ઉપર ઘાસની જે લીલપ છે એ લીલપનો નસો એટલો સરસ છે કે સૂર્યપ્રકાશને પણ ઝાંખો પાડી દે છે નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ છાંય અર્થ છાંય એટલે કે શબ્દનો પૂરેપૂરો અર્થ આપવાને બદલે આછેરો ખ્યાલ એનો આપીને અર્થ છાંય કહેવાય અહીં પ્રત્યક્ષ થાય છે બસ લેખકના આ જે શબ્દો છે એનાથી આપણે ઓળખી શકીએ છીએ કે ત્યાંનું વાતાવરણ કેવું હશે એવું કહેવા માંગે છે મારી પાસે ઝાઝા શબ્દો નથી લેખક એમ કહે છે સૂર્યનો પ્રકાશ જો ઝાંખો પડી જતો હોય તો ત્યાંના ધરતીનું રૂપ કેવું હશે ખાલી એ વિચારી લો એમ કહે છે પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અને અવાજના ત્રિવિધ રૂપ કયા કીધા છે રંગ રૂપ અને ગંધ ત્યાંનું જે પ્રાકૃતિક વાતાવરણ છે એનો લીલો રંગ ગંધ જે વૃક્ષની સુગંધ આવે છે એ અવાજ અને ત્યાંના જે જીવજંતુ છે
એનો ત્રિવિધ અવાજ છે એ આખા આપણા અસ્તિત્વને ઝંઝોડી નાખે છે એમ કહે છે ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવ છો કયા ત્રણ ભાવ રંગ ગંધ અને અવાજ છે પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું એ ઉપરથી જ કીધું હતું કે નીચે રંગ ઉભી જેવું લાગે છે જાણે નાટક ભજવાય છે નાટકના પાત્રો ક્યારે હાલતા ચાલતા લાગે છે તો કે પવન પોતાની જાદુઈ લાકડી ફેરવે તો ત્યાંનું જે દ્રશ્ય છે એ ચલચિત્ર એટલે કે પિક્ચર સામે ભજવાતું હોય એમાં પરિવર્તિત પામે છે એટલા માટે કેમ કે પવન જ્યારે આવે છે તો ત્યાંનું જે ઘાસ છે એ લહેરાય છે આમથી આમ ને આમથી આમ થાય છે બરાબર તો જાણે કે પાત્રો સજીવન થયા હોય એવું લાગે છે હમણાં જ પડી ગયેલો વરસાદે વળી આ રંગ ભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે કેમ કે જેમ સુંદરતા હતી એમાં વરસાદ પડી ગયો એટલે આખી સુંદરતા વધારે સારી થઈ ગઈ છે કે છે તમે નજરે જુઓ તો વળી એમનો જુદો જ સ્વાદ અનુભવો પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવે એટલે તમને કઈક અલગ વિચાર આવે છે વિચિત્ર શું કામ કહે છે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે સ્પંદનશીલ એટલે શું કે કંપનશીલ ધ્રુજારી ચેતનાને સ્પર્શે તેવી આ દુનિયાને જોઈને કોઈ કેમ કોઈને કેમ રિએક્ટ થાય અસર સ્પંદનશીલ કોઈ પણ ચેતના આપણા અસ્તિત્વના તમામે તમામ તાર છે એ અહીંયા બેસીને આપણને ઝણઝણાવી નાખે છે આપણા અસ્તિત્વને અસર થાય પદાર્થ એક જ પણ એને ઝીલનારા પાત્રો કેવા મોખા કયો પદાર્થ એક તો કે પ્રાકૃતિક સૌંદર્યના આપણા શહેરમાં આપણા ગામમાં પણ વૃક્ષો હોય છે નદી હોય છે બરાબર ત્યાં પણ ફૂલો ઉગેલા હોય છે પતંગિયાઓ હોય છે પણ પાત્રો મોખા એટલા માટે કહે છે કે ત્યાંનું જે સ્થળ છે એ સંપૂર્ણ પ્રાકૃતિક છે એટલે પાત્રો એક છે પણ એને ઝીલનારા અલગ અલગ છે એમ કે છે ને તો એ હેમનું હેમ વળી હેમ એટલે સોનું એ પ્રાકૃતિક દ્રશ્ય છે એ કેના જેવું લાગે છે સોનાના સોના જેવું લાગે છે બસ આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ આ પાઠ પૂરો નથી થયો અધૂરો છે આ ભાગ એક આપણે અહીંયા સુધી રાખીએ છીએ ભાગ બે છે એ આપણા બીજા લેક્ચરમાં આપણે જોઈશું Thank you.